सब्सक्राइब करो आ चैनल ने।
સર જોજો જોજો નું શું સર? મને નથી લાગતું કે આ માણસ ઇઝીલી મોઢું ખોલે. હા હા, લાઈટ ચાલુ કરો. લ્યા અરે હાથ ખોલો બિચારાના. સાહેબ મેં કઈ નહીં કર્યું સાહેબ. દશરથ આ બિચારા કઈ નથી કર્યું. જવા દો જવા દો જવા દો. એક સવાલ પૂછીશ, એક જવાબ આપીશ. તું આ માલ તું ક્યાંથી લાવે છે સાહેબ? પણ હવે સાચો જવાબ. પિરાણા કચરાનો ડગલો છે ને સાહેબ, ત્યાં ચામુંડામાનું એક મંદિર છે, ત્યાંથી તમે રાઈટ લો ને, ત્યાં એક લીમડાનું ઝાડ આવે છે, ઘનશ્યામ કાકા કરીને એક પંગાની લારી ચલાવે છે સાહેબ, એમને કહું ને એટલે મને લાવી આપે. દશરથ ગાડી કાઢો. વાર્તા સરસ છે, આઈ એમ એન્ટરટેઈન્ડ. સાવિત્રીબેન સાવિત્રીબેન સાહેબ, સિવિલની સામે ગલી પડે છે સાવિત્રીબેન કરીને એક બેન છે, શાકભાજીની લારી ચલાવે છે, એમના હસબન્ડનું છે ને રાજસ્થાનમાં કંઈક ગજબ કનેક્શન છે. 24 કલાક આપો. નંબર શું? આધાર કાર્ડ, પાન કાર્ડ, તમે કહો સાહેબ બધું લાવી આપો. મારશો નહીં સાહેબ. આપો સાહેબ, છોડી દો સાહેબ. શકીરા બેન સાચું જ કહે છે, હિપ્સ ડોન્ટ લાય. દુકાન પર પડે એટલે માણસ પોપટની જેમ બોલે. હેલો, કોફી ફોર યુ. થેન્ક યુ. ધીસ ઇઝ ફોર મી એન્ડ ધીસ ઇઝ ફોર યુ. થેન્ક યુ. શુગર બરાબર છે ને? થોડી ઓછી છે પણ ચાલશે. ડેડી યાક, આ શું કરો છો તમે? શું ભાઈ, આ ક્યાં પોપટ પાડીને આવ્યો છો તું? ઓ યસ, નાચતું શું થયું? જવા દે યાર તું. આ ભાઈ પોતે તો હાર્યા જ તે, પણ સાથે સાથે મારું નુકસાન કરાવ્યું. અંકલ મારું સેટિંગ થવાનું હતું, સહેજ માટે રહી ગયો હું. આ ભાઈથી મારી ખુશી જોવાતી નથી ને. લે બેટા અલાદીન કા જીન, હું કોફી. ડેડી ચીયર્સ 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 ચીયર્સ. ઉપાડ 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 લાય. હા ગીત
હા આજે તું વહેલી સુઈ જજે. ના ના આરો નહીં આવે. અરે એનામાં એનર્જી લાવ. હલો, હા હું તને કાલે કોલ કરું શાંતિથી. આપણે જઈએ જઈએ. જબ તક કહા ના જાય તબ તક શરાફત સે ખડે રહો. યે પોલીસ સ્ટેશન હૈ તુમ્હારે બડે ભાઈ કા ઘર નહીં. બસ બસ બસ. શું ભાઈ તમે પણ કેવી ચાલે તારી બોક્સિંગ? બોક્સિંગ સરસ. ગુડ. કંકોડા સરસ. હમણાં જ મેચ હારીને આવ્યો છે થોડી વાર પહેલા. રમ્યો છે તો હાર્યો છે ને. હા તારું મસ્ત છે. પોતે કંઈ કરવું નહીં ને કોઈ કરે એમાં સડી કર્યા કરવી. શીખ શીખ આની પાસેથી કંઈ શીખ. શું ભાઈ તમે પણ સંભળાવવાનો એક મોકો નથી મૂકતા ને તમે. હા તો કંઈ કર કંઈ કર. કરું જ છું ભાઈ. બુધવારે પાર્ટી ઓર્ગેનાઇઝ કરી છે મેં, એ પણ શીતલ એવન્યુમાં. હા પણ ભાઈ કોઈ ફરિયાદ વરિયાદ આવે તો જોઈ લેજો. આમ આમ ક્રાઉડ ડીસન્ટ છે, કોઈ ન્યુસન્સ નહીં હોય. પણ તોય ઠીક છે, તને જે ઠીક લાગે કર. પણ એ આ ડ્રગ્સ અને એ બધી ઘટનાથી દૂર રહેજો. જો એમાં ક્યાં ઇન્વોલ્વ થયા છો તો તમારી પાર્ટીમાં ડીજે હું હોઈશ. ખાલી થોડોક દારૂ હશે, બસ થોડોક દારૂ હશે, બસ થોડોક લિમિટમાં. હા તો જવાનું છે પાર્ટીમાં? હા હા. બબુ ચકનું ધ્યાન રાખજે. પપ્પા તમે જો યાર, ચમકી ગયો યાર. સોરી સોરી. શું કરે છે અડધી રાત્રે? હવન કરું છું. શું કરે છે તે? ગુડ આઈડિયા. હવે તો તું નેક્સ્ટ મેચ કન્ફર્મ જીતી જવાનો. ગુડ વન. હા ગુડ નાઇટ. કંઈક તો બોલો. શું બોલું? ગુડ નાઇટ બેટા. બેટા જેવા કામ તો કર્યા નથી આજની મેચમાં. સુઈ જા છાનો માનો હવે. આરવ ભાઈ માંથી સિદ્ધુ આરવ. હા તો ફુગ્ગા થી રમવાનો બેટા. આરવ જોઈ લઈશ તને. ગાડ રાખ. આ કાલની મેચ હારવા માટે તમારી ઉંમરનું ધ્યાન રાખું છું એટલે. આ તારા ઓવર કોન્ફિડન્સ માટે. ખરાબ. ભગવાને તને આટલી ટેલેન્ટ આપી છે એની કદર કરતા શીખ. થોડી થોડી સિપ્લિન રાખ જીવનમાં. કોચ છો, કોચ કોચ જ રહેવાનું બરાબર. બાપ બનવાની કોશિશ નહીં કરવાની. શિટ, 11 વાગી ગયા. મારે ભાગવું પડશે. લ્યાય હરાવ, પૂરો મારતો ખાતો જા. તે મને સેક્ટર 8 થી અહીં સુધી ઘરે મૂકવા બોલાવ્યો છે. ડ્રાઈવર છું તારો. હા તો તારે મને ક્યાં લઈ જવી છે? હા યાર જઈએ ને ક્યાંક મસ્ત બેસીને વાતો કરીએ. જુઠ્ઠા,
ખોટા જેન્ટલમેન ના બન હા તારે મારી સાથે બેસીને ખાલી વાતો કરવી છે હા અરે એક મિનિટ લેફ્ટ કરો તું અરે મારે પણ અરે યાર હવે મારે આખું યુ ટર્ન મારીને પાછું જવું પડશે યાર તું મારા માટે અડધો લીટર પેટ્રોલ પણ ના બાળી શકે કેવો છે તું કેવો છું બોલને કેવો છું સારો નથી હા એટલે આમ ચાલે ઓકે ઓકે અચ્છા હવે જ્યાં સુધી મને કોઈ બીજો સારો છોકરો ના મળે ત્યાં સુધી તારાથી કામ ચલાવી લઈશ ઓકે નાઈસ પાર્ટી માં આવણી છે લેટ્સ સી મારો ડ્રાઈવર મને લેવા આવશે તો કદાચ આવીશ ઓ હેલો મને નહીં બોલાવ અંદર મોમ ડેડ ને મળવું છે હાઈ ચલ નહીં નહીં ચાલશે જ્યારે બોલાવ્યો ત્યારે તો તારામાં એનર્જી નહોતી હા હું જઉં છું બાય બાય પરફેક્ટ જગ્યા છે ઉતારો એને એ ચાલ નીચે ઉતાર મને ખબર છે તમે મારું એન્કાઉન્ટર કરવા લાયા છો હું નહીં ઉતરું સાહેબ આ બહાર નથી આવતો લે બકા નીચે ઉતર નહીં મારું તને પ્રોમિસ બસ તા નીચે ઉતર નીચે ઉતર સાહેબ મને મારશો નહીં સાહેબ મને કોર્ટ લઈ જાઓ મને જેલ લઈ જાઓ સાહેબ મને જ્યાં લઈ જાઓ ત્યાં લઈ જાઓ સાહેબ જા સિમરન જા જીલે આપની જિંદગી જા અલા નીકળ મારો મૂડ ચેન્જ થાય પહેલા નીકળ અહીંયાથી સાહેબ ક્યાં જઈશ ઓ એમ વાત છે તો ગાંડા કહેતો કેમ નથી કહેતો સમજાય ને જો અહીંયાથી 11 નંબરની બસ પકડ તારા નાકની સીધી દાંડીએ ચાલવા માંડ 12 કિલોમીટર પછી એક માતાજીની દેરી આવશે ત્યાં 10 રૂપિયાનું નાળિયેર એમને ચડાવજે માતાજી તને રસ્તો બતાવશે ચાલ નીકળ ફ્લાઇટ બુક કરું તારા માટે નિકળ કહું છું નિકળ ભાગ અઘરી નોટ છે સાલિક સર જવા દીધું આને કોને જવા દીધું તું કોની વાત કરે છે શું તમે પણ સર 32 બંધ કર દશરથ આ હેબતપુરના એડ્રેસ પર જે આપણે રેડ પાડી એમાં આપણને માત્ર 5 પેકેટ મળ્યા છે ના સાહેબ એમાં તો 10 હતા ના ના સાહેબ તમારી વાત સાચી છે એમાં 3 જ પેકેટ હતા નાઇસ લેફ્ટ હેન્ડ અરે યાર આમાં તો જીત તમે જતા આવ્યો તો જાઓ નહીં યાર ક્યારે પાછા આવવાના ખબર નહીં ટુર્નામેન્ટ પતે ત્યાં સુધી તો રોકાવું પડશે ને 10-1 દિવસ ખરા ટિકિટ લીધી બાય સાચવજે હેપી જર્ની બાય સાચવજે મને થયું કે તને બોલાવી લઉં
પણ હું ત્યાં આવીને શું કરીશ યાર? કઈ નહીં, બેસીશું, વાતો કરીશું. આરવ, તું આવે છે ને? વાતો જ કરવી હોય તો તારી કોઈ ફ્રેન્ડને બોલાવી લે ને, મારું શું કામ છે? સારું, તું ના આવતો, ઓકે? નથી જ આવતો, આ તો મસ્ત ચાવી હાથમાં લીધી. અરે ના 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 ના, તું છે ને સુઈ જા શાંતિથી. ના ના, તો ખાલી ચાવી મેં ચેક કરવા લીધી કે ગાડી સ્ટાર્ટ થાય છે કે નહીં. અરે ના 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 ના, તું ના આય, ઓકે? સારું, ચાલ, તું આટલો ફોર્સ કરે જ છે તો પછી તો તારા માટે ચોકલેટ લે તો આવીશ બસ. ચોકલેટ? આઈ પ્રિફર સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી લાવજે. એમ, સ્ટ્રોબેરી? આની સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી લીધી હત? અરે સાંભળ સાંભળ સાંભળ, મારું એક બીજો નાનકડો કામ કરને. શું? વાઇન લેતો આવે તો સારું. અરે યાર, એ લેવા માટે મારે આખું ફરીને જવું પડે, તું સમજે કે નહીં યાર? સારું, તો તું આવ, આપણે ખાલી બેસીશું ને વાતો કરીશું, ઓકે? વાતો કરવા માટે વાઇન તો જોઈએ. કેટલા થયા? 3500. લૂંટી જ લો, તમે લૂંટી જ લો. તમારા માટે ચો ના સર, ઇવનિંગ રાખી લખો. હજી કેટલી વાર? આવું છું આવું છું, ધીરજ રાખ ધીરજ રાખ. ધીરજના ફળ સ્ટ્રોબેરી હોય છે. સાલા બહુ સ્માર્ટ બને છે. વાઇન લીધી? લીધી ને. યુ નો એક્ચ્યુઅલી વાઇન ઇઝ ગુડ ફોર સમજી જવાનું હોય. ના ના, તું સમજાય ને? આરવ, આરવ,
હેલો તું ચિંતા ના કર, હું આવું છું. હેલો મોટા ભાઈ, એક પ્રોબ્લેમ છે. સોરી યાર, કાલે પેટ્રોલિંગ હતું, મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. કેવી રીતે આવું યાર આટલા ચેકિંગમાં? એટલે હું ના. હલો હલો ગીત, અરે પણ મારી વાત તો યાર. સર, ડેડી ગઈકાલ રાતથી ઘરે નથી આવ્યા. એમનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. મને બહુ ચિંતા થાય છે સર. શું નામ કહ્યું? નંદિની. મારા આટલા વર્ષોનો અનુભવ કહે છે કે આવા કેસમાં 24 કલાકમાં વ્યક્તિ પાછી આવી જતી હોય છે. પણ એમના વિશેની કંઈ પણ બીજી ઇન્ફોર્મેશન હોય તો મને જણાવો. આઈ કેન હેલ્પ યુ ઇન દેટ, રાઈટ? તું ગભરાઈશ નહીં, ભાઈ છે, એમનાથી કંઈ છુપાવવાની જરૂર નથી. ભાઈ એવું છે કે સર, દાદી આલ્કોહોલ લેવા ગયા હતા. ઓહ, તને ખબર છે તારા ડેડી આ આલ્કોહોલ કોની પાસેથી ખરીદે છે? ના સર, એ તો મને નથી ખબર. પણ ગઈકાલે કેફે બંધ કરીને હું ઘરે જવા નીકળી ત્યારે એમને મને કહ્યું કે તું ઘરે જા, હું મારી બોટલ લઈને આવું છું. સવાર સુધી આવ્યા નહીં એટલે પછી મેં આનંદને ફોન કર્યો. એક્ઝેક્ટલી એ શું પીએ છે હંમેશા? વિસ્કી, બ્રેન્ડી, વોડકા? જીન સર, જીન. એમનો કોઈ ફોટોગ્રાફ છે તારી પાસે? ના સર, એક્ચ્યુઅલી ઉતાવળમાં હું લાવવાનું જ ભૂલી ગઈ. ડોન્ટ વરી, તું એક કામ કર, આનંદને વોટ્સઅપ કરી દેજે, તું મને જરા સેન્ડ કરી દેજે. એક, આપણે ત્યાં જીન કોણ વેચે છે જરા શોધો એને. ઓકે સર. બે, એક નંબર તમને મોકલું છું, એ નંબરનું લાસ્ટ નોન લોકેશન જરા ચેક કરાવો. ઓકે સર. ત્રણ, એક ફોટોગ્રાફ પણ મોકલું છું. આપણી દરેકે દરેક પેટ્રોલિંગ ટીમને એ પહોંચાડવાની જવાબદારી તમારી. ઓકે સર. ચાલ સર, તમે FIR લખી શકો? ટેકનિકલી 24 કલાક સુધી FIR ના થઈ શકે, બટ ડોન્ટ વરી, આઈ એમ ધેર ના. હું પર્સનલી ધ્યાન આપીશ, તું ચિંતા નહીં કર. I'll take care of this, okay? Thank you so much, sir. બોલો. અરે સોરી યાર, પોલીસનું ચેકિંગ હતું યાર, શું કરું? Whatever, I don't care. Do you want some coffee? તને ખબર નથી કોફી ના પીતો? Sorry યાર, I'm sorry ને. સોરી ને, સોરી યાર, સોરી બેબી. જો કે તમને મારો જરાય મૂડ નથી. શટ અપ, હજી ગઈકાલનો હિસાબ બાકી છે. ગીત રહેવા દે. તું સમજે છે શું પોતાની જાતને? હા ગીત,
હતું છે આમ મને હતું જ તો આખી રાત નહીં સુતી હોય નહીં સુતી ને પોતાની તબિયત તો ના બગાડ કમોન કંઈ ખાઈ લે મારા ભાઈ આખી રાત સૂતો નથી કે શું એમાં તારો પણ વાંક નથી ગીત જેવી ગર્લફ્રેન્ડ હોય તો હું પણ ના જ સુવું ને પપ્પાને કહી દેશે હિયર ઇઝ યોર કાર્ડ મેમ થેન્ક યુ ગીત આઈટમે હિન્દ જો દોડા દાડે ધંધો ખોલીને બેઠો છે મારા તો કઈ નસીબ ખુલી ગયા છે આજે સાહેબ સાક્ષાત દર્શન દેવા આવ્યા છે અહીંયા દિનેશ હા સાહેબ ચાટવાનું બંધ નાઈને આવ્યો છું સાહેબ તમે તો મારું દિલ તોડી નાખ્યું આ તમે અહીં આવ્યા એટલે હું તો રખડો માર્યો એટલો ખુશ થઈ ગયો ને અને તમે સાહેબ આવું બોલો છો શું સેવા કરું સાહેબ કહો એ કરસનિયા બધા હારું ચાલાય સ્પેશિયલ દિનિયા તું અમને ચા પીવડાવીશ ઓ મૂકી દો ગ્લાસ બાજુમાં જી સાહેબ ગાડી ચલાવવાની છે તમારે ડુ નોટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ નહીં તો પોલીસ પકડી લે દિનેશભાઈ આ ફોટો જુઓ આ વ્યક્તિ વિશે જે જાણતા હો એ પોપટની જેમ બોલવા માંડો એટલે આ તો વિનોદભાઈ સાહેબ એકદમ જોલી માણસો પરફેક્ટ જેન્ટલમેન તે શું કરી છે હમણે સવાલ હું પૂછીશ જવાબ તારે આપવાનો ભલે ભલે સાહેબ ક્યારે મળ્યો તો આ માણસને તું મહિનો થયો પરમ દિવસે આવેલા તારી પાસે ના સાહેબ નહીં ના ના બોટલ લઈ લો સાથે થેન્ક યુ સાહેબ દિનિયા હા સાહેબ કેટલા થયા બોટલના તમે ખરું કરો છો સાહેબ હવે 725 માં હું લેવાના જોયું કેટલી લુચ્ચી આઈટમ છે આ દિનિયો 725 વાળી દિનેશ હા સાહેબ આ વિનોદભાઈ વિશે કંઈ પણ ઇન્ફોર્મેશન મળે મને તરત ફોન કરો ચોક્કસ સાહેબ તરત કહી દઈશ શું કરી
ઓ પહેલવાન, શું કરે છે અહીંયા? જે તમે કરી રહ્યા છો. દાન દક્ષિણા. તમે સર કેમ આવા છો? હા, જરા એક કેસની તપાસ માટે આવ્યો હતો. એટલે કે આ રસ્તા પર કોણ શું કામ આવે છે એ વિષયની બધી માહિતી હોય છે મારી પાસે. એક સલાહ આપું મોટાભાઈ તરીકે. તું એથ્લીટ છે, તારું ફ્યુચર ખૂબ બ્રાઇટ છે, એટલે જરા પીવામાં માપ રાખજે. અને હા, પેલા દિનેશ પાસે જાય તો મારું નામ આપજે, તને ડિસ્કાઉન્ટ આપશે. પાછા ક્યારે આવવાના તમે? હજી એક વીક જેટલું તો લાગશે. હો, બધું બરાબર તો છે ને? પ્રેક્ટિસ કરે છે ને? યસ પપ્પા, આઈ લવ યુ ડેડ. લવ યુ ટુ બેટા, ધ્યાન રાખજે. ટેક કેર. કરું પછી. આનંદ લિસન યાર, આ પાર્ટીનો ઓર્ડર તો કોઈ બીજાને આપી દે ને. અરે યાર, તું આમ અપસેટ રહીશ તો તારું કેફે કેવી રીતે હેન્ડલ કરીશ? આઈ નો તું ટેન્શનમાં છે, પણ સાંભળ, થોડી તો પોઝિટિવ થા. આઈ એમ બિંગ ચીઝી, આઈ નો, પણ ચાલ ને યાર. આનંદ, આઈ રિયલી ડોન્ટ થિંક આ પોસિબલ છે. નહીં આવે ને? નહીં નહીં આવે. નો. પાકું? પાકું. ખાલી સામાન મૂકવાની. હા, તારે આવવાનું છે. હા, હવે ઉભો થા, ચાલ. સાંભળ, મારી ઈચ્છા છે કે તું આવે, વધારે ધમાલ નહીં હોય, ટેન્શન ના લે, આરોપ પણ આવવાનો છે, મજા આવશે. યુ નીડ અ બ્રેક. હા, સ્માઈલ. ચલ બાય. આરવ
અરે આરવ સાહેબ, વાઈ ભાઈ ક્યાં છે? સાહેબ અંદર છે, હું બોલાવી લાવું છું, તમે બેસો. વિષ્ણુ, ચા મંગાવ સાહેબ માટે. નેક્સ્ટ ડીલ કરતા પહેલા તમે મને ઇન્ફોર્મ કરવાનું ભૂલતા નહીં. સર, આરવ આવ્યો છે. આરવ આ સમયે? એને બેસાડું આવું છું, અને જ્યારે પણ મીટિંગમાં જાઓ એ પહેલાં જરા મને ઇન્ફોર્મ કરજો. ઓ, આરવ ક્યાં ગયો? એ તો ગયો. ગયો? ઓય ચૂપ થા. તમે આ બધું ડાયન બાય ફિયર Sixth sense, common sense, basic instinct, ફફડાટ. તારે મને જે નામે બોલાવો હોય ને એ નામે બોલાવજે. દોસ્ત છું, દુશ્મન નથી. એટલે એટલે કે જ્યારે જ્યારે તું ડરીશ ત્યારે ત્યારે હું તારી સામે આમ આવી જઈશ. લોકો અમસ્તા જ મને બદનામ કરે છે. અરે હું છું તો તમે લોકો છો, ડર છે તો જીવો છો. I protect you. I am the protector. Respect me. પણ તમે આઈ idiot. તારી મદદ કરવા આવ્યો છું. અક્કલ છે કે નહીં તારામાં? મર્ડર કરીને કોઈ પોલીસ સ્ટેશન જાય? આ તો તારી ત્યાં ફાટી પડી ને, એટલે અહીંયા ભાગીને આવી ગયો. તને ડર લાગ્યો ને, એટલે અહીંયા બેઠો છે મારી સામે. નહીં તો જેલમાં હોત. થેન્ક યુ. બોલ. થેન્ક યુ. બોલ. પણ મેં જાણે જોઈને કંઈ નથી. આઈ ડોન્ટ કેર. આઈ ડોન્ટ કેર. તે શું કર્યું છે ને શું નથી કર્યું, પણ હવે જે કરવાનું છે ને એની મને ખબર છે. શું? આગ લગાડવાની છે. આગ. એક્સિડન્ટના દિવસે જે શર્ટ તે પહેર્યો હતો એ શર્ટ શું મ્યુઝિયમમાં મૂકી રાખવા માટે રાખ્યો છે? જોઈને બમ્પર નીચે જો ડાઘા હશે જો ત્યાં. આસપાસમાં બિલ્ડિંગ બિલ્ડિંગ સીસીટીવી, ખાસ કોઈની અવર જવર કશું છે નહીં. નસીબ સારા છે તારા. સાથે સાથે સ્કૂટર પણ ફેંકી દીધું. એ સારું કર્યું. સ્માર્ટ થિંકિંગ. ન્યૂઝમાં પણ કશું આવ્યું નથી હજી સુધી. ચલો ચલો નીકળો અહીંથી ફટાફટ. રિલેક્સ થવાની જરાય જરૂર નથી. ઓલવેઝ સ્ટે અલર્ટ. હજુ એક વાતનું ટેન્શન છે, એમાં હું તારી હેલ્પ નહીં કરી શકું. તારે પોતે જ વાત કરવી પડશે. હાય. હાય. કેમ છે તું? આઈ એમ ગુડ. આઈ એમ ગુડ. હાઉ આર યુ? ઓકે. મને આનંદે વાત કરી તારા પપ્પા વિશે. આ આનંદ પણ ખરો છે. મેં એને ના પાડી હતી કોઈને કહેવાની. ખોટી ખોટી બધા ચિંતા કરે. એનીવેઝ, હું ડેડીને ઓળખું છું ને, આવી જશે વહેલા મોડા. ડોન્ટ વરી.
પોલીસ કમ્પ્લેન લખાવી? હા, એટલે ના, આનંદના મોટા ભાઈને મળવા ગયા હતા. એમને કહ્યું કે એ પર્સનલી કેસ હેન્ડલ કરશે. તો પછી કઈ વાત થઈ આગળ? કઈ કીધું એમણે? નોટ યેટ, પણ એમને કીધું કે તપાસ હજુ ચાલુ છે. બટ ડોન્ટ વરી, આઈ એમ ફાઇન. થેન્ક્સ ફોર કમિંગ, ઇટ રીલી મીન્સ અ લોટ. મેડમ, આઈલ જસ્ટ કમ. હવે વધારે સાવચેત રહેવાની જરૂર છે. મુસીબત ક્યારે આવીને ઘરનો દરવાજો ખખડાવે કહેવાય નહીં. સાલા નખામાં મારતા પહેલા જોતો ખરી કે સામે કોણ છે. આ એક તો મને અમે કોઈ છોકરી ભાવ નથી આપતી ને સાલા. તે નાખ તોડી. તને કેટલી વાર કીધું છે કે મારી સાથે મસ્તી વસ્તી ના કર. રડ નહીં, હવે મટી હશે. શું તને છે ને દુઃખ છે ભાઈ? કેમ દેવદાસ બનીને ફરે છે? આ આંખની નીચે જો કાળા કુંડાળા આવી ગયા. એ પેલો દશરથ કહેતો હતો, તું પોલીસ સ્ટેશન ગયો હતો એ બી નાગા પગે. શું ચાલે છે ભાઈ? દશરથે કીધું ને તે માની લીધું એમ? ખાલી પૂછું છું યાર, ચિંતા થાય મને તારી. તું તારા નાકની ચિંતા કરને, ગામની પંચાયત કર્યા વગર. હા ભાઈ, ભડકે જશે ને એટલો બધો. ચાલ જા, તૈયાર થઈ જા. હે, તૈયાર કેમ? આજે પાર્ટી છે, બુધવાર. ભૂલી ગયો તું? મારે કોઈ પાર્ટીમાં આવું નહીં, તારે જવું જ. જા. અરે યાર, તું પ્લીઝ આવું ના કર. મેં બધાને કહી દીધું છે તું આવવાનો છે. નંદિની ભણાવે છે. ચાલ ચાલ ચાલ, આઈ લવ યુ, આઈ લવ યુ બ્રો. ચાલ ચાલ, તૈયાર થઈ જા ફટાફટ. એ તને ખબર છે વિનોદ કાકા ગાયબ છે 3 દિવસ. હા, તને કેવી રીતે ખબર? અરે હમણાં મળ્યો ને હું નંદિનીને, બહુ ડિપ્રેસ હતી યાર બિચારી. હા યાર, પણ આ વિનોદ કાકા જબરા છે નહીં. એમને મેં કેટલી વાર કીધું કે તમારે જે બોટલ જોઈએ મને કહી દો, હું લાવી આપીશ. હું કંઈ થોડો એમની જોડે કમિશન લેવાનો હતો. પણ ના, મારી વાત તો કોઈ માનતું જ નથી ને આ દુનિયામાં. અંકલ, અંકલ, ના હું આનંદ બોલું છું. અરે હું મજામાં નથી, અને તમે કાળજો કઠણ રાખજો. અરે બહુ ખરાબ સમાચાર છે, બહુ ખરાબ. અરે આપણો આરવ છે ને, એને પોલીસ ઉપાડીને લઈ જશે, એને જેલમાં જવું પડશે. અરે પથ્થરો તોડવા પડશે, ઘંટી દળવી પડશે અંકલ. અંકલ અંકલ અંકલ, ચિંતાની ચિંતાની, મજાક કરું છું. અરે આરવને હું પાર્ટીમાં લઈ જવાનો છું, તો છોકરો ડરી પડશે તો પોલીસ તો આવશે જ ને. હા પપ્પા, હા બધું ઠીક છે, અહીંયા મસ્તી કરે છે ઇડિયટ. હા તમને કરું થોડી વારમાં. હા, તને કેટલી વાર કીધું કે મારી વસ્તુઓને હાથ નહીં લગાડવાનો? એક વાર કીધે ખબર નથી પડતી, નાનો કીકલો છે તું. સોરી, આટલું ભડકવાની જરૂર નહોતી. હવે નહીં ઉપાડું તારો ફોન, પણ તું તારી ગર્લફ્રેન્ડને કહી દેજે કે મને ફોન ના કરે. ગીત? હા. એને તને ફોન કર્યો? હા. ક્યારે? 2 દિવસ પહેલા. તું એના ઘરે જવા નીકળો, પછી તે વાઈન લીધી, અને પછી એવું કંઈક. ઓય, તમારા રિલેશનશિપમાં પ્રોબ્લેમ હોય તો તમે જુઓ ને, મને શું કરવા વચ્ચે નાખો છો?
અને તમે સ્ટ્રોબેરી વાપરો છો કે ચોકલેટ વાપરો છો એનાથી મને શું? એક તો મારું સેટિંગ થતું છે ને, ઉપરથી મારે તમારી બેડરૂમ સ્ટુડિયો સાંભળવાની. ગીત ઘરમાં એકલી હોય તો નાચે, મને શુક્ર કે છે? ભાડમાં જાઓ તમે બંને. એ બધું છોડ, તું મને એમ કે પેલા ધીરેશ એ તને વાઇનની બોટલ કેટલા માપી? એની જોડે જ લીધી ને તે. હવે બોલ ને બે. એ દિવસે તો વિનોદ કાકા પણ ત્યાં જ. અરે હું મજામાં નથી. અને તમે કાળજો કઠણ રાખજો. અરે બહુ ખરાબ સમાચાર છે, બહુ ખરાબ. અરે આપણો આરવ છે ને, એને પોલીસ ઉપાડીને લઈ જશે, એને જેલમાં જવું પડશે, અરે પથ્થરો તોડવા પડશે, ઘંટી દેડવી પડશે. અંકલ તને નથી લાગતું કે આ માણસ વધારે પડતો બકવાસ કરી રહ્યો છે? મજાક કરું છું. અરે આરવને હું પાર્ટીમાં લઈ જવાનો છું, તો છોકરો ડરી પડશે, તો પોલીસ તો આવશે. હલો, હા પપ્પા, હા બધું ઠીક છે, અહીંયા મસ્તી કરે છે ઇડિયટ. હા તમને કરું થોડી વારમાં. હા તને કેટલી વાર કીધું કે મારી વસ્તુઓને હાથ ને લગાડવાનો? નાનો કીકલો છે તું, એક વાર કીધે ખબર નથી પડતી. સોરી, આટલું ભડકવાની જરૂર નહોતી. હવે નહીં ઉપાડું તારો ફોન, પણ તું તારી ગર્લફ્રેન્ડને કહી દેજે કે મને ફોન ના કરે. ગીત, હા એને તને ફોન કર્યો? હા. ક્યારે? બે દિવસ પહેલા. તું એના ઘરે જવા નીકળો, પછી તે વાઈન લીધી, અને પછી એવું કંઈક. ઓય, તમારા રિલેશનશીપમાં પ્રોબ્લેમ હોય તો તમે જુઓ ને, મને શુક્ર વચ્ચે નાખો છો. આ માણસ પાસે ચોકલેટ વાપરો છો એનાથી મને જરૂર કરતા વધારે જાણકારી છે. એનું કંઈક કરવું પડશે. શું કરવું પડશે? તને ખબર છે, ના ના મારો ફ્રેન્ડ છે. એ બધું છોડ, તું મને એમ કે પેલા દિનેશ એ તને વાઇનની બોટલ કેટલા માપી? સી, એની જોડે લીધી. અને દિનેશભાઈ વિશે પણ ખબર છે. આનામાં બુદ્ધિ નથી, પણ એના ભાઈમાં છે. હવે બોલ ને બે. એ દિવસે તો વિનોદ કાકા પણ ત્યાં.
હાય હાય આનંદ ક્યાં છે? આનંદ આનંદ એને કીધું હતું કે તમે બંને સાથે આવવાના છો? નહીં, એને મને મેસેજ કરેલો કે ડિરેક્ટલી અહીંયા પહોંચશે. જો આ રહ્યો મેસેજ, જો. ઇટ્સ ઓકે આરવ, તે કીધું તો મેં માની લીધું. કોલ કરું? એક્ચ્યુઅલી એનો ફોન સ્વિચ ઓફ આવે છે. હા, એ આવતો જશે. આપણે અંદર જઈએ? હા, અંદર જઈએ. હા હા હા, આવતો જશે આનંદ, આવતો જશે. હેલો, એ તંદૂરી ચિકન. નામ? નામ? આરવ. અહીંયા શું કરે છે? એક્ચ્યુઅલી આનંદે મને ઇન્વાઇટ કર્યો છે, એનો ફ્રેન્ડ છું. આરવ બોક્સર? તો આ સેલ્સમેન જેવો તૈયાર થઈને કેમ ફરે છે? હારા બબુચક, ચાલ તારી દવા કરું. ચાલ લક્ષ્મણજી જ્યારે ઘાયલ થયા હતા, શું યુદ્ધનો સાતમો દિવસ હતો, પ્રભુ શ્રી રામ અને રાવણ વચ્ચે ધુઆંધાર યુદ્ધ ખેલાતું હતું. હે આમથી તીર ઉડે ને હે પેલી બાજુથી તીર ઉડે, જાત જાતના જાદુઈ અને રહસ્યમય તીરો. સૂર્યાસ્ત પહેલાનો સમય, સૂરજદેવ બસ આમ ધરતીના છેડે અડું અડું જ થઈ રહ્યા હતા. કહેવાય છે કે એ દિવસે બંને એક સાથે ધરતીમાના ખોળામાં શરણ લીધેલી. તીર વાગ્યું, બે શટ અપ એન્ડ લિસન. એટલામાં જ બજરંગ બલીએ માર્યો કૂદકો. પણ પ્રભુ લક્ષ્મણની ચિંતામાં હનુમાનજી એમ પૂછવાનું ભૂલી ગયા કે બુટી હોય કેવી. પણ આ તો હનુમાન ફટ લઈને ઉપાડ્યો પહાડ ને ધબ દઈને મૂક્યો લક્ષ્મણજીની બાજુ. લે આપી જા. નહીં, હું નથી પીતો. પીને હવે હોશિયાર, દારૂ નથી. પછી તો વૈદ્ય મહારાજી બુટીની જોઈ બરાબર. લક્ષ્મણજી તો ઉભા, પછી તો ફરીથી રમ રમાટ ને ધબધબા. પરંતુ એ જે વધેલી સંજીવની બુટી હતી, એનું શું થયું? એનું શું થયું? એનું શું થયું? નહીં જોઈ શકે બેટા, નહીં. Thank you.
बंद कर ने यार। साला मारा घर में मने जो ऑर्डर करे छे। सॉरी सू थामला जो उभो छे, चल निकल काम पत्यू चल। सोई गयो तो मने ऊंघ आवी गई थी। स्ट्रेंज बे आइटम ने कौन लायो यार? ऊंघ में मम्मी मम्मी करता था। ऊंघ में शू बोलता था? तू तो के रेडियो छे કે તને સાંભળવા બેસું? ચાલ ભીડ ઓછી કર, નીકળ ત્યાંથી। નામ? સર। સર? સર। ઓકે સર। સર ચાલ બે ઉઠ। चलो उठो बे। તારી સાથે છે? હા ના હા એટલે ના એટલે આનંદ તો હોસ્ટેલમાં જ છે, નથી હોસ્ટેલમાં? નહીં, હું હમણાં એની હોસ્ટેલ પર જ છું। એ અહીંયા પણ નથી અને ગઈકાલથી એનો ફોન પણ નથી લાગી રહ્યો। જો આરવ, તું અને આનંદ મળીને મને ઉલ્લુ બનાવવાનો પ્રોગ્રામ કરતા હો તો ભૂલી જજો। જ્યાં સુધી હું સારો છું ત્યાં સુધી સારો છું। ફોન એને આપ, મારે એની સાથે અર્જન્ટ વાત કરવી છે। એક્ચ્યુઅલી ભાઈ, હું તમને સાચે સાચું કહી દઉં, પણ તમે ગુસ્સો નહીં કરતા। બોલ। એક્ચ્યુઅલી એ છોકરી સાથે બાઇક પર લડાખ રોડ ટ્રીપ પર ગયો છે। તો એણે મને તમને કહેવાની ના પાડી હતી? જો તમને પૂછીને ગયો તો તમે કદાચ પરમિશન ના આપત। કોણ છે એ છોકરી? એની ગર્લફ્રેન્ડ છે? ભાઈ એ તો ખબર નથી, પણ એ બંને જણા બહુ જ બેસ્ટ ફ્રેન્ડ્સ છે એવું કહેતો તો આનંદ। ઓકે, એને કહેતો નહીં કે મને આ વાતની ખબર પડી ગઈ છે?
પાછો આવવા દે એટલે એને ટાંટીઓ તોડું છું. જી ભાઈ. આઠ નંબરનો બંગલો. શું જોઈએ છે? રાતે જે પીધું તું એ. અંદર આવ પહેલા તો. તારા બાપાનો બગીચો છે બે. આ લાસ્ટ ટાઈમ ફ્રીમાં આપું છું, નેક્સ્ટ ટાઈમથી પૈસા લઈશ. ધર્મશાળા નથી ખોલી? આંખોની સામે ક્યાં છે રંગોનો કબીલો? છે ઘુમરાતો દિવસ અને રાતો છે નશો આતો હઠીલો. બહાર તો બેરો છું પણ અંદર ઘેરો શોર છે. જિંદગી આખી આવી છે કે આય દોર છે. વચ્ચે રહેતો દૈત્ય છે સમય. સાલો ને ઉતરડી નાખે એવા તીખાયના નો છે. હું ઈચ્છા નો ઓછાયો કે શ્વાસો નો સફાયો. જો કોઈ નો કસબ કે ઓજા
પાછી લે, પાછી લે જલ્દી. સાંતા, મારી ગિફ્ટ ક્યાં છે? આઈ હેવ બીન અ ગુડ ગર્લ. બે આરવ, આની અંદર નહીં નહીં તો 1.5 કિલો માલ છે બે. કેન યુ ઇમેજિન? શું કરીશું આપણે આનું? એ ભાઈ, આપણે નહીં, હું શું કરીશ ને એમ પૂછ. હું આને વેચીશ. તારે વેચવાનો છે તો મને આપી દે ને. આપી દે વાડી, તને ખબર પણ છે આ કેટલાનો માલ છે? નહીં નહીં તો આ 15 લાખનો હશે. છે તારી પાસે? એ દર મહિને થોડા થોડા કરીને આપી દઈશ ને. તારું માથું, બેંક ખોલી છે મેં અહીંયા, 2 દિવસમાં વ્યવસ્થા થતી હોય ને તો કર, નકર હાલતી પકડ. સર, મારી વાત સાંભળ ને. ચૂપચાપ સાંભળ, મારી પાસે ટોપ ક્વોલિટીનો માલ છે. સાંભળ ને, સાંભળ ને મારી વાત. આરવ, લિમિટમાં રહે તું. હા, અંદાજે 1.5 કિલો જેટલો હશે. વાત કરું છું ને અહીંયા, સમજાતું નથી? ખસ. સમજાતું નથી? વાત કરું છું ને. વાત કરું છું. બોલ. હેપી ક્રિસમસ. મેરી ક્રિસમસ. કોણ? આરવ, આમ જો, મને નથી ખબર તારા જીવનમાં શું ચાલી રહ્યું છે, પણ મને એટલી ખબર છે કે મને જે દેખાઈ રહ્યો છે ને એ મારો દીકરો આરવ નથી. તું ગમે તે કર, પણ મને મારો દીકરો આરવ પાછો જોઈએ. Ha 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 ha
હાય, કઈ હેલ્પ જોઈએ? આરવ, હાય. કેમ છે? ગુડ. બેસ ને. નંદિની? હા. એક કોફી મળશે? કોફી? આર યુ શ્યોર? હા. ઓકે. ગરમ છે. કેમ છે તું? ખબર નહીં યાર. મને એવું લાગે છે કે હું ક્યાંક ખોવાયો છું. ખબર નથી પડતી કે હું શું કરી રહ્યો છું. હું જે કરી રહ્યો છું એક્ચ્યુઅલી હું કરવા નથી માંગતો. ઘણી વાર મને એવું લાગે છે કે આ બધું સાચું છે કે કોઈ ખરાબ સપનું. જેટલી વાર હું આંખ બંધ કરું એવું મને ફીલ થાય કે ખાલી ને ખાલી અંધકાર જ છે મારી લાઈફમાં. હું મારા પપ્પા સાથે આંખમાં આંખ મિલાવીને વાત નથી કરી શકતો. તારી જોડે આંખમાં આંખ મિલાવીને વાત નથી કરી શકતો. હરીસામાં પોતાની જાતને જોઉં છું તો થાય છે કે કોણ છે આ? હા, હું તો નથી. નંદિની, મને એવું લાગે કરે છે કે હું અંદરથી મરી રહ્યો છું. આઈ એમ ડાઈંગ ફ્રોમ ઇનસાઇડ. મને ખબર નથી હું શું કરું યાર. મારે તને ઘણું બધું કહેવું છે પણ મારી હિંમત જ નથી. ઇટ્સ ઓકે આરવ, ઇટ્સ ઓકે.
ટ્રસ્ટ મી, ટ્રસ્ટ મી, આવું નથી હું. ઇટ્સ ઓકે આરવ, ઇટ્સ ઓકે, બધું ઠીક થઈ જશે, ડોન્ટ વરી. આવો સાહેબ, આઈટી ડિપાર્ટમેન્ટમાંથી માણસ આવ્યો છે. બિરાજો. એક નંબર આપું છું, ફોન સ્વિચ ઓફ આવે છે એનું લાસ્ટ લોકેશન ટ્રેસ કર. સર, આ નંબર તો સ્વિચ ઓફ બતાવે છે. મેં તને સંસ્કૃતમાં કહ્યું આ નંબરનું લાસ્ટ નોન લોકેશન ટ્રેસ કર. ઓકે સર, પણ મારે બે દિવસ જોઈશે. પણ હા, આ નંબર જ્યારે સ્વિચ ઓફ થયો ત્યારે ગુજરાતમાં જ હતો એ નક્કી છે. આ તને કઈ રીતે ખબર પડી? સર, આપણે જ્યારે કોલ કરીએ છીએ ત્યારે એક વોઇસમેલ આવે છે કે તમે જે નંબરનો સંપર્ક કરવા માગો છો ફલાણું ઢીકણું, એ ગુજરાતીમાં છે. જો આ નંબર બીજા સ્ટેટમાં સ્વિચ ઓફ થયો હોત તો એ ત્યાંની લેંગ્વેજમાં હોત. શું સર, તમને આટલું પણ નથી ખબર? એક કામ કર બેટા, આમાંથી હમણાં એક ગોળી છૂટશે, એનું લાસ્ટ લોકેશન ટ્રેસ કરી શકીશ? સોરી સર. ગુજરાત ઉપર. ગ્લોવ્સ લાય. આટલા દિવસ પ્રેક્ટિસ મિસ કરવા માટે આ અડધો કલાક મોડા આવવા માટે અહીંયા આવો. આવો બેટા, દૂર કેમ ભાગે છે? આવો આવો. આખિર ઇસ શહર કો હુઆ ક્યા હૈ?
કહી રાખ તો કહી ધુમા ધુમા. કોઈ કુછ બોલતા ક્યું નહીં, અબ તો બરદાસ્ત કી ભી હો ગઈ હૈ ઇન્તહા. સરસ્વતી બજાજ. જોજો ને પકડી લાવ. જોજો ક્યાં મળવાનો સાહેબ, એ તો છૂ થઈ ગયો હશે ને ક્યાંનો. ગોતા બ્રિજ ની પાસે એસજી રેસિડેન્સી રૂમ નંબર C501 પકડી લાવ. નાની હતી ત્યારે ડાડી મને અહીંયા લઈને આવતા. હું કલાકો અહીંયા બેસી રહેતી. મને સવાલ થતો કે આ પાણી ક્યાં જતું હશે. મને હજી વિશ્વાસ નથી થતો કે ડાડી આપણી વચ્ચે નથી રહ્યા. ઘણીવાર મને એમ થાય છે કે ડાડી હમણાં આવશે ને એમનો કોઈ સ્ટુપિડ જોક સંભળાવશે. હું પણ શું તને બોર કરું છું ને, પણ એક્ચ્યુઅલી ડાડીના ગયા પછી હું પહેલી વાર કોઈની સાથે મારી ફિલિંગ શેર કરી રહી છું. આનંદ પણ ખબર નહીં ક્યાં છે. બટ રિયલી થેન્ક યુ ફોર બીંગ દેર ફોર મી. આઈસ્ક્રીમ ખાઈશ? સર, આ ફોન અનલોક થઈ ગયો છે. મેં તને બીજો એક નંબર આપ્યો તો એનું શું થયું? સર, એને હજી એક બે દિવસ લાગશે. જાઓ જલ્દી કામે લાગો. ચલો. ઓકે સર. આનંદ, મને કીધું નહીં કે તારી મેચ છે? હું આવીશ જોવા. હું નથી ઈચ્છતો કે તું મેચ જોવા આવે, એટલે તને ના કીધું એમ. કેમ? આજની મેચમાં મજા નથી, પછી કોઈ દિવસ જોવા આવશે. એક મિનિટ, આવું જરા. હેલો આરવ, કાલે સવારે પોલીસ સ્ટેશન આવ, કામ છે તારું. તમે કહેતા હો તો હમણાં જઈ જાઉં.
નહીં નહીં, અર્જન્ટ નથી, કાલે સવારે. આંગળીઓ કેટલી બધી મુલાયમ છે જોજો. મારું મન થાય છે કે તારા ગુલાબી ગુલાબી નખોને ઉખેડી નાખો. સાહેબ મેં કંઈ નહીં કર્યું. લ્યો સાહેબ, આને તો કશું નથી કર્યું, જવા દઈએ. જો 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 જો, ઓ માય ગોડ, ઓ માય ગોડ, ડાન્સ 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 ડાન્સ. હે, તારા વાળ તો ખૂબ રેશમી છે ને ભઈલા. કયું શેમ્પૂ વાપરે છે તું? હા સાહેબ, મેં કંઈ નહીં કર્યું. હા, મેં તને પૂછ્યું કે કયું શેમ્પૂ વાપરે છે. રિયલ સિલ્ક પ્રીમિયમ. ઓકે, અને તો જવાબ આપતા પણ આવડે છે નહીં? મને જણાવ કે સરસ્વતીનું મર્ડર કેમ કર્યું? કોણ સરસ્વતી? તારા ઘરમાંથી જેની ડેડ બોડી મળી એ સરસ્વતી. એનું નામ સરસ્વતી છે? બધા સર કહીને બોલાવતા હતા સાહેબ, મેં એને નહીં મારી. અચ્છા, મારી માય બાપ હતી સાહેબ, હું એને ના મારું. પણ જેણે એનું ખૂન કર્યું છે ને, એને મેં જોયો છે. આટલી ખાઈટ હશે, પૈસાવાળા ઘરનો પણ લાગતો હતો. સાહેબ એને છોડશો નહીં, સાહેબ એને પકડી લેજો. અરે વાહ, અરે કમાલની એક્ટિંગ કરે છે યાર તું તો. આઈ એમ ઇમ્પ્રેસ, આઈ એમ એમ. ભાગભાઈ, કાર્ટૂન ની વાત નું ખોટું નહીં લગાડતો. છે કોણ? છે એક અઘરી નોટ. બે ચા કેજો. આરવ, આનંદના કઈ સમાચાર મળ્યા? લદ્દાખ ગયો હોવો જોઈએ. કોની સાથે? સરસ્વતી સાથે. કોની? સરસ્વતી સાથે. આર યુ શ્યોર? હા, એટલે એવું જ કંઈક નામ હતું, સરસ્વતી જ આઈ થિંક. તું ઓળખે છે ને? હા, એટલે આમ બસ આમ નામથી કદાચ આમ બસ. મળ્યો છે? હા, એકાદ વાર આમ. ક્યાં? પાર્ટીમાં અલબ જલબ મુલાકાત થઈ હોય ને, આમ હાય હેલો એવું કંઈક. કેમ, શું થયું? કઈ નહીં,
ઘણા દિવસથી આનંદની સાથે વાત નથી થઈ એટલે જરા ચેન નથી પડતું, બેચેની લાગે છે. એ તારી મેચ છે ને? હા. આઈ એમ સોરી, મેં તારો ટાઈમ વેડફ્યો. આઈ એમ સોરી. તું જા 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 જા, તારી મેચની પ્રેક્ટિસ કર. જા જા. આનંદ આરવ. હા. તું તારું ધ્યાન રાખજે, સંભાળજે. આરવ શું કરે છે તું? પાગલ થઈ ગયો છે શું? મારું માન, મને અવોઈડ કરીશ તો મરીશ. અત્યારે જીવતો છું
હાય હાય આરવ, દેવિનભાઈ આવ્યા છે. હા, મેં જ બોલાવ્યા છે. આરવ, માજનું શું થયું? જીતી ગયો. થેન્ક યુ અત્યાર સુધી સાથ આપવા માટે. આરવ, આઈ નો આઈ નો તમારે કશું કહેવું છે, પણ પહેલા હું જે કહું એ તમે સાંભળી લો પ્લીઝ. હેલો પપ્પા. હા પપ્પા બોલું છું, હું પહોંચી ગયો. ક્યાં? ક્યાં? મુંબઈ એરપોર્ટ. મુંબઈ એરપોર્ટ? એરપોર્ટ પહોંચી ગયા. પપ્પા, હું કરું તમને થોડી વારમાં ફોન. આનંદ, એ ભાઈ આજે સામેથી. હલો હલો
હાય બેબી, શું કરે છે? કઈ નહીં. અચ્છા, આ તો શું છે ને કે મમ્મી પપ્પા જરા બે દિવસ માટે બહાર ગયા છે, તો મને થયું કે તને બોલાવું. આરા, તું આવે છે ને? ગાડી છે તું? અત્યારે ક્યાં ના મળે? હું આવું છું ફટાફટ. બાય. નંદિની,
ચોર છે, કેરી ઘનઘોર છે, પણ ફીલિંગ સાલી ચોર છે. આંખોની સામે ક્યાં છે રંગોનો કબીલો, છે ઘુમરાતો દિવસ અને રાતો, છે નશો આતો હઠીલો. બહાર તો બેરો છું પણ અંદર ઘેરો શોર છે, જિંદગી આખી આવી છે કે આય દોર છે. વચ્ચે રહેતો દૈત છે સમય, સાલો ને ઉતરડી નાખે એવા તીખાયના નો છે. હું ઈચ્છાનો ઓછાયો કે શ્વાસો નો સફાયો, જો કોઈ નો કરે.